विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। जय गणेश रश्मिबेन। जय गणेश। રશ્મિબેન, મને ખબર છે કે તમારા ત્યાં પણ ગણપતિજીનું સ્થાપન થાય જ છે અને બરોડામાં પણ ખૂબ જ ધૂમધામ હોય છે, તો એના વિશે શું કહેશો? સાચું કહું ને તો મુંબઈ પછી બરોડાનું બીજું સ્થાન આવે ગણપતિ સ્થાપનમાં અને ગણપતિ ઉત્સવમાં. બરાબર છે. એટલે જો ગામમાં માહોલ એવો હોય તો પછી આપણા ઘરે તો એવો હોય જ. અને ગણપતિજી આપણા રસોડે પણ બિરાજે છે, તો એમને તમે કયા પકવાન પીરસવાના છો? આજે ગણપતિ ઉત્સવનો ત્રીજો દિવસ એટલે ઘરે ગણપતિજીના બેન લક્ષ્મીજી પધારે, એટલે આજે એમનું પણ સ્થાપન થાય એટલે લક્ષ્મીજીને ખીર બહુ જ ભાવે. અચ્છા. એટલે લક્ષ્મીજીને પણ ભાવે અને ગણપતિજીને ભાવે એવો એક સરસ પ્રસાદ છે દૂધિયા ખીચ, એ આજે હું બનાવીશ. અને ત્યાર પછી બીજી વાનગીમાં આપણે બનાવીશું વેજીટેબલ રોલ્સ. ઓકે. અને ત્યાર બાદ જ્યોતિ નંદાણી બનાવશે સેમોલીના કટલેટ, અને ત્યાર પછી બનશે રોસ્ટેડ આલમંડ એન્ડ કોકોનટ ચોકલેટ મોદક. તો ચાલો શરૂ કરીએ આજની સ્વાદિષ્ટ સફર ઓન્લી ઇન રસોઈ શો. રશ્મિબેન, આપણે સૌથી પહેલા પ્રસાદથી શરૂઆત કરીએ છે, દૂધિયા ખીચ. એટલે શું દૂધિયા ખીચ? દૂધિયા ખીચ એક પ્રકારની ખીરનો જ પ્રકાર છે અને રાજસ્થાનમાં ખાસ કરીને ઉદયપુરમાં એ બનતી સ્ટાર્ટ થઈ છે અને ત્યાં એ લોકો મકર સંક્રાંતિમાં બનાવે છે. અચ્છા. ઓકે. અને અત્યારે આપણે બાપા માટે બનાવીએ. યસ. ઓકે. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ઓકે. એ માટે દૂધ લીધું છે, ઘઉં પલાળીને લીધા છે, ખાંડ છે, ઇલાયચી પાવડર, ડ્રાયફ્રૂટ છે અને કેસરવાળું દૂધ છે. અરે વાહ, ઘઉંમાંથી ખીર બનશે. યસ. કેવું લાગે છે એનો ટેસ્ટ? એકદમ એક્સેલન્ટ ટેસ્ટ લાગે છે અને એનું ટેક્સચર છે એ થોડું રબડીને મળતું આવે, એટલે કે એકદમ થીક ટેક્સચર હશે. ઓકે. તો શરૂઆત કરીએ. ઓકે. એ માટે પહેલા ઘઉંને ક્રશ કરવાના છે, એ કરીએ. ઓકે.